બાળ મિત્રો, આજે આપણે નોળિયું અને બાળક એની ચિત્ર વાર્તા સાંભળીએ. એક ગામમાં એક ખેડૂત અને તેની પત્ની રહેતા હતા. તેમને એક નાનકડો દીકરો હતો. ખેડૂતે એક નોળિયો પાડ્યો હતો. ખેડૂતનો દીકરો નોળિયા સાથે રમ્યા કરતો. એક દિવસ ખેડૂત ખેતરે ગયો હતો. ખેડૂતની પત્ની પાણી ભરવા ગઈ હતી. ખેડૂતનો દીકરો ઘોડિયામાં ઘસઘસાટ ઊંઘતો હતો. નોળિયો ઘોડિયા પાસે બાળકની ચોકી કરતો હતો. એક સાપ ખેડૂતના ઘરમાં આવી પહોંચ્યો. સાપ અને નોળિયા લડવા માંડ્યા. આખરે નોળિયાએ સાપને મારી નાખ્યો. ખેડૂતની પત્ની આવી ત્યારે નોળિયાનું મોં અને તેના પંજા લોહીવાળા હતા. ખેડૂતની પત્નીને થયું કે આ નોળિયાએ મારા દીકરાને મારી નાખ્યો છે. ખેડૂતની પત્નીએ પાણી ભરેલું બેડું નોળિયા પર નાખીને તેને મારી નાખ્યું અને ઘરમાં દીકરાને જોવા દોડી ગઈ. ખેડૂતની પત્ની ઘરમાં ગઈ તો બાળક ઘોડિયામાં ઊંઘતું હતું અને બાજુમાં સાપ મરેલો પડ્યો હતો. તેને થયું નોળિયાએ સાપથી તેના બાળકને બચાવ્યો હતો. ખેડૂતની પત્નીને ખૂબ પસ્તાવો થયો, પણ હવે શું થાય, નોળિયાને તો તેણે મારી નાખ્યો હતો. તો બાળમિત્રો, આપણને એ શીખવા મળે છે કે આપણે પણ વગર વિચારે કોઈ પણ કામ કરવું જોઈએ નહીં તો આપણે પણ ખેડૂતની પત્નીની જેમ પાછળથી પસ્તાવવું પડે.